ઓર્ડર એટલે એપીએમસી ખરેખર ગેરકાયદેસર છે અને એનો જે કાયદેસર હોય તેમને લેખિત પુરાવો આપે. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આની માંગ કરે છે કે જે અરુણસિંહ રાણા જે એના ચેરમેન છે અને વાઘાના ધારાસભ્ય છે એને અમે ચેલેન્જ આપીએ છીએ કે જો વડોદરા એમસીએ એપીએમસી કાયદેસર હોય તો એ અમને પુરાવો આપે. આ ગેરકાયદેસર ખેડૂતના નામ પર ઉભી થયેલી એપીએમસી છે ને ત્યાં ખરેખર અનાજ અને કઠોળ લેવાનું ત્યાં આગળ હોય છે. એમણે ત્યાં આગળ એપીએમસી ચાલુ કરી અને ત્યાં એક એક દુકાનના 40-40 લાખ રૂપિયા જે લઈ રહ્યા છે તે વેપારીઓ ક્યાંથી લાવશે? ખરેખર એક વિકટ પ્રશ્ન છે. એટલા પ્રશ્નનું સમાધાન થવું જોઈએ અને કલેક્ટરે પણ જે જાહેરનામું બહાર પાડેલું છે તે કલેક્ટર ફરીથી જાહેરનામું બહાર પાડી અને ભરૂચ એપીએમસી ચાલુ કરાવે એ અમારી માંગ છે. અને બીજું અમને સાંભળવા મળ્યું છે કે ભાઈ ભરૂચ એપીએમસી તો ચાલુ જ છે અને વડીલ એપીએમસી પણ ચાલુ છે, પણ અત્યારે ત્રીજી એપીએમસી જે આકાર લઈ રહેલી છે તેનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ. ખરેખર તો ભરૂચ એપીએમસી જે ચાલુ કરવામાં આવે એ અમારી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની સ્પષ્ટ માંગ છે. મને એવું લાગે છે, મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી, ત્યાં આગળ જે જમીન ઉપર બનેલ છે ખરેખર એ જમીન ખેડૂતના નામ પર છે, આ કોઈ એપીએમસીની જમીન નથી, તો દસ્તાવેજ કરવામાં પણ આની અંદર પ્રોબ્લેમ થાય એમ છે. એટલે ખરેખર જે પણ દુકાન ત્યાં આગળ લે તે લોકોએ સાવચેતી રાખીને ત્યાં આગળ દુકાન લેવી જેથી કરીને ત્યાં આગળ ઘૂસવાનો પ્રશ્ન ના આવે.